ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 6 પેટા ચૂંટણીમાં ભાજપના ભૌમિક વચ્છરાજાનીએ અને કોંગ્રેસના ચેતન સાંઈએ ઉમેદવારી પત્રક ભર્યું. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને પક્ષોએ ઉમેદવારોના નામ પરથી પડઘો ઉચકાતા ભાજપમાંથી ભૌમિક વચ્છરાજાનીએ અને કોંગ્રેસમાંથી ચેતન શાહે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ અંગેની વિગતો મુજબ ભુજ શહેર વોર્ડ નંબર 6ના 4 નગર સેવકો પૈકીના ધીરેન ઠક્કરે રાજીનામું આપતા પેટા ચૂંટણીના સંજોગો સર્જાયા છે. આગામી 10 માર્ચે મતદાન યોજાવાનું હોય તેના અનુસંધાને 18મીએ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. પક્ષના મોભીઓએ સંભવિત દાવેદારોના તમામ પાસાઓ ચકાસી ભૌમિક વચ્છરાજાનીના નામ પર પસંદગી ઉતારવા વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ ચેતન શાહે વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ નિમિત્તે અનેક સામાજિક અને રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે મારા જેવા નાના કાર્યકરને આ એક અગત્યની લોકસેવાની તક આપી છે, અને હું આપના માધ્યમથી લોકોને એ પણ જણાવવા માંગીશ કે વોર્ડ નંબર 6માં અત્યારે અમારા સાથી 3 કાઉન્સિલરો જે છે વિસ્તારના, એ ખૂબ જ સક્રિય છે અને હું એમની સાથે જોમથી જોમ જોડાઈ લાવવા માટે એમની સાથે ખડે પગે ઊભો છું. આશા એ છે કે મને વિજયનો બહુ વિશ્વાસ છે, મતદારોને પણ વિશ્વાસ છે, મને પણ વિજયનો વિશ્વાસ છે. મતદારો મારા બધા સુચિંતક ઘણા છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. મતદારો પણ મને કહેતા તમે ઊભો કે આ કોંગ્રેસમાં તમે બધી મિક્સ જાતિ, મુસ્લિમ છે, જૈન છે, લોહાણા સમાજ છે, નાગર સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, બધી મિક્સ જાતિ, બધા 11,000 મતદાર છે બધા. અમારા 6ઠા વોર્ડના ઉમેદવાર જૈન સમાજના અગ્રણી અને બેંક સાથે સંકળાયેલા ચેતનભાઈ શાહ, જે એક એવું નામ કે જેની પવિત્રતા ઉપર જરા પણ શંકા ન હોય, જેનું ચારિત્ર પણ એકદમ સજ્જન, અને જે બેંક સાથે સંકળાયેલા છે અને બેંકમાં વિવિધ વિકાસના કામોમાં એમનું મોટું યોગદાન છે. માજી નગરસેવક હતા, 2010-2015ની અંદર પોતે નગરસેવક રહી અને એમના વિસ્તારમાં ખૂબ બધી મોટી ચિંતાઓ સેવી અને ઘણા બધા અનેક કામો એમણે કરાવેલા છે. આજે ભુજ કોમર્શિયલ બેંકની અંદર પોતે ડાયરેક્ટર છે અને તમામ સભાસદોની અંદર સૌથી વધારે મતથી જીતનારા આ ચેતનભાઈ છે. બહુ મોટો એમનો શુભચિંતકો અને એમના મોટું મિત્ર વર્તુળ છે. જૈન સમાજ સાથે સંકળાયેલા છે, એટલા ને એટલા લોહાણા સમાજ સાથેના એમના જે ઘરેલું સંબંધો છે અને એવા તમામ જ્ઞાતિઓ સાથે, એ પછી નાગર જ્ઞાતિ હોય, મુસ્લિમ સમાજ હોય અને નાની મોટી અસંખ્ય સમાજો સાથે જે એમનો સીધો સંપર્ક છે, એ આ સીધા સંપર્કથી અને એક એવું વ્યક્તિત્વ, સરળ વ્યક્તિત્વ, જેને આપણે જે કંઈ પણ કહેવું હોય, રસ્તા વચ્ચે ઊભા રાખીને પણ જો એમને કહેવું હોય તો આપણે એ વ્યક્તિને કહી શકીએ એવું સરળ વ્યક્તિત્વ આજે જ્યારે કોંગ્રેસ પક્ષે પસંદ કર્યું છે, મને ચોક્કસ વિશ્વાસ છે 6 નંબરની પ્રજાજનો, વોર્ડ નંબર 6ના પ્રજાજનો જે અસંખ્ય કામોથી વંચિત છે અને આ જ્યારે એક સરળ વ્યક્તિત્વ આજે જ્યારે વોર્ડ નંબર 6ને મળવા જઈ રહ્યું છે ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ પક્ષના હાથના પંજાના નિશાન ઉપર મતદાન કરી અને 10 તારીખે ભવ્ય વિજય ચેતનભાઈનો અપાવશે એ વિશ્વાસ સાથે આજે અમે ફોર્મ ભર્યું છે. ભુજ નગરપાલિકા જાહેર નોટિસ. ભુજ શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 11ના તમામ મિલકત ધારકોએ પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકતની આકરાણી કરાવેલ નથી તેઓ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી, નકશો, દસ્તાવેજ, વપરાશનું સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા. જે મિલકત ધારકોની લાંબા સમયથી રકમ બાકી છે તેમના પાણી, ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુમાં છે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી.